જો તમારા મનમાં એવું હોય કે મહેસાણી ભાષા દેશી છે તો સૌથી પહેલાં એ ભ્રમ તમારો કાઢી દેજો. જેમ સુરતની ભાષા અલગ છે, બરોડાની અલગ છે, અમદાવાદની અલગ છે, એમ મહેસાણી પણ એક અલગ ભાષા છે. અને જો અત્યારે તો હું હેડીને જઉં. નમસ્કાર મિત્રો, હું છું વંદન પ્રજાપતિ, મહેસાણા ગુજરાતથી. આજે વાર છે બુધવાર અને તારીખ છે 22 ફેબ્રુઆરી. અને આજે હું સ્કોશિયા બેંકમાં ક્રેડિટ કાર્ડ લેવા જતો હતો બેંક, એટલે મેં કીધું વિડીયો બનાવી દઉં, તો બેંકની ડિટેલ્સનો વિડીયો આ બ્લોગમાં તમને ખબર પડશે અને બેંકની ડિટેલ્સની માહિતી તમને આ વિડીયો હું આપીશ જેટલી બની શકે એટલી. અને 2-3 દિવસ પહેલાંના બ્લોગમાં મેં તમને કીધું હતું કે હવે પછીના બ્લોગમાં કદાચ હું મહેસાણાની ભાષામાં વિડીયો બનાવીશ, તો આ બ્લોગથી તો ઈચ્છા છે જ કે મહેસાણાની ભાષામાં વિડીયો ચાલુ કરી દઉં. એ પહેલાં તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે જો તમારા મનમાં એવું હોય કે મહેસાણાની ભાષા દેશી છે તો સૌથી પહેલાં એ ભ્રમ તમારો કાઢી દેજો. જેમ સુરતની ભાષા અલગ છે, બરોડાની અલગ છે, અમદાવાદની અલગ છે, એમ મહેસાણાની પણ એક અલગ ભાષા છે અને એ કંઈ દેશી નથી, પર્ટિક્યુલર એરિયાની ભાષા છે, એટલે એ બી પરફેક્ટ ભાષા જ છે. તો આ વિડીયોમાં જ આપણે મહેસાણાની ભાષામાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દઉં હવેથી, બરાબર. અત્યારે તો હું હેડીને જઉં. અત્યારે મારે જવાનું છે બસ સ્ટેશન જેવું કહેવાય ત્યાં જવું, અને તોથી પછી હું જઈ બેંકમાં અને ત્યાંથી ક્રેડિટ કાર્ડ લેવા જઈ. તો અત્યારે તો પહેલાં થોડો બરફ જેવું ચાલુ છે અત્યારે, અને કદાચ આજે સ્ટોર્મ પડવાની શક્યતા હોય તો પછી વહેલા જઈને આવતો રહું. તો સૌથી પહેલાં હું અત્યારે સ્ટેશન જતો રહું અને બેંકના બહારની બાજુ જ્યાં ઉતરીશ તો ત્યાંથી વિડીયો ચાલુ કરીશ. અને અત્યારે થોડો સ્નો બી પડે છે તો મોબાઈલ પણ ભીનો થાય, અને બસ એ મોબાઈલ ભીનો થાય એ જ કારણ છે. તો અત્યારે ફોન ખિસ્સામાં મૂકી દઉં અને આપણે ત્યાં જઈને જ વિડીયો કન્ટિન્યુ કરું. જો આ મારા ઘરથી બિલકુલ નજીકમાં જ એક આવું નાનું બસ સ્ટેશન છે, જે બાજુ જવું હોય એ પ્રમાણેના બસ સ્ટેશન હોય, મતલબ કે મારે આ સાઈડ જવાનું તો એનું બસ સ્ટેશન અહીંયા છે, કોઈને સામે હોય, કોઈને પેલી બાજુ જવાનું એનું બસ સ્ટેશન સામે હોય. આ એક નાનું સ્ટેન્ડ છે, તો જે આપણે ડેપો કહેવાય ને બસ ડેપો, એ તો અહીંયા નજીક જ છે, પણ મારે જવાનું છે આ સાઈડ, તો એ ત્યાં જવાની મારે જરૂર નથી ને. અત્યારે બસનું વેઇટ કરું છું અને આજે કદાચ સ્ટ્રોમની શક્યતા છે એવું ઓનલાઈન બતાવે છે, સ્ટ્રોમ આવશે કે નહીં મને પણ ખબર નથી. અને મહેસાણાની ભાષામાં વિડીયો બનાવવાનું એક જ કારણ કે જો તમે મહેસાણાના હોય ને તમે આ વિડીયો જોશો તો તમને પણ મજા આવે કે આપણી ભાષામાં વિડીયો આવ્યો. અને બીજી વસ્તુ કે જે મહેસાણા બહારના છે તો એ લોકોને મહેસાણાની ભાષાનો વિડીયો જોવાની પણ મજા આવે, કેમ કે અલગ ભાષામાં તો ઓબ્વિયસલી મજા જ આવે. અને મહેસાણાની ભાષા જેમ તમને ખબર છે કે દરેક જગ્યાએ કદાચ ફેમસ જ છે, ખાલી તમે પોણી કોણ પોણી તો પણ એના પર છે, એટલે સામેવાળાને તરત જ ખબર પડી જાય કે ભાઈ આ મહેસાણાનો છે. ટ્રાય કરો તો કરી શકો, કોઈ પણ જગ્યાએ તમે ખાલી પોણી કહેશો તો તમને સામેથી લોકો પૂછશે કે મહેસાણાનો છો, તમારે હાથ પાડવાની કેમ કે મહેસાણાનો છો. તો બસ હવે બસની રાહ જોઉં છું અને બસ મળે એટલે તરત જતો રહો બેંકે, અને બેંકમાં જઈને કંઈ વિડીયો તમને બતાવું કે મેં શું વાત કરી શું નહીં. અત્યારે તો હું ક્રેડિટ કાર્ડ લેવા જઉં છું, કેમ કે મેં ક્રેડિટ કાર્ડ હજુ આવ્યું નથી, તો ક્રેડિટ કાર્ડ લઈ આવું. આના પહેલાં એક દિવસ હું ગયો હતો, એ લોકોએ મારી જોડે એક ફિઝિકલ આઈડી માગ્યું હતું અને હું લેવાનું ભૂલી ગયો હતો. તો અત્યારે પહેલાં બેંકમાં જાઉં, ક્રેડિટ કાર્ડ લઈ લઉં અને મેં શું વાત કરી તમને ડિટેલ્સમાં બતાવીશ અને બેંક વિશેની પણ માહિતી આપીશ. જસ્ટ અહીંયા હું આ સ્ટેશન પર ઉતર્યો અને પાછળ જ સ્કોશિયા બેંક છે, તો હું સ્કોશિયા બેંકમાં જાઉં અને જે મારા ક્રેડિટ કાર્ડનું બધું જે કામ છે પૂરું કરી લઉં પહેલાં, અને પછી આપણે આગળ કરીએ. હા, તો મારે જે કામ હતું એ પતી ગયું. મેં પતાવી દીધું છે. અને બરાબર બે કામ હતા એક સાથે, એક તો મારા જે ક્રેડિટ કાર્ડ લેવાનું હતું એ ક્રેડિટ કાર્ડ પણ આવી ગયું, અને એક મેઇન વસ્તુ કે મારા GIC બાકી હતું. GIC મતલબ જે આપણે ઘરેથી પહેલાં પૈસા ભરીને આવીએ અને જે આપણે વારા પર અહીંયા દર મંથે મળે, એમને કંઈક પરફેક્ટ સેટ કરેલું જ હતું, પણ ટેકનિકલ ઇસ્યુના લીધે મને GIC નહોતું મળ્યું. તો એની બી મેં તપાસ કરી લીધી, તો એમણે અત્યારે ઇન્સ્ટન્ટ જ મને હેલ્પ કરી દીધી અને મારા ખાતામાં એમને પૈસા નાખી દીધા છે, અને દર અમુક જે ફિક્સ કરેલી તારીખ હોય એ તારીખથી હવે પૈસા આવવા માંડશે, એમને એવું કીધું છે. અને અત્યારે બરફ પડી રહ્યો છે, પણ ઠંડી અત્યારે બિલકુલ નથી, પણ કદાચ રાતે અથવા આવતા 2 દિવસમાં ઠંડી પડશે એવું ગૂગલમાં બતાવે છે. અને અત્યારે તો હું ચાલીને જ ઘરે જઉં છું, જોઈએ બસમાં જવું કે નક્કી નથી. 2 સ્ટેન્ડ જ આગળ છે, જસ્ટ 500 કે 700 મીટર જ છે, અને 10-1 મિનિટ જેવું ચાલવાનું છે ટોટલ. વચ્ચે એક કામ છે એ બી પૂરું કરી લઉં, તો તમને આજુબાજુનો એરિયા પણ બતાવી દઉં અને વિડીયો પણ સારો બની જાય.
તો બસમાં જઈશ તો સવાલ જ નથી, પણ જો ચાલીને જાઉં તો તમને આજુબાજુનો એરિયા કમ્પ્લીટ બતાવી દઉં. મારું મારું જે કામ હતું એ પૂરું કરી દીધું છે, અને અત્યારે સામે જ બસ સ્ટેશન છે, તો હવે બસમાં જતો રહ્યો. તમને બરફ પડે છે, ઠંડી બિલકુલ નથી, પણ આપણે ફ્રીમાં જવાનું છે એટલે બસમાં જતો રહું. આ ફ્રીમાં કેવી રીતે જવાનું એની અત્યારે તમારે બહુ વિચારવાની જરૂર નથી. કેનેડા આવશો તો તમને ખબર પડી જશે કે ફ્રીમાં ટ્રાન્સપોર્ટેશન, મતલબ કે ફ્રીમાં મુસાફરી કેવી રીતે કરી શકાય એ તમને ખબર પડી જ જશે. અને આ જે બાકી બધી વાત કોશિયા બેંકના ડિટેલ્સની, તો આમાં કેવું હોય કે જ્યારે તમે કેનેડા આવો તમારે ફાઇલિંગનું બધું કામ ચાલુ થાય ત્યારે તમારે એક એકાઉન્ટ ઓપન કરવાનું થાય, તો બધી અલગ અલગ બેંકમાં થતું હોય. પણ મારા ખ્યાલ પ્રમાણે મોસ્ટલી બધા સ્કોશિયા બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતા હોય, તો મેં બી સ્કોશિયા બેંકમાં જ એકાઉન્ટ ખોલાવ્યું હતું. અને આ સ્કોશિયા બેંકનું કામકાજ થોડું હવે ઢીલું થઈ ગયું છે, કેમ કે ઘણા લોકોનો પ્રોબ્લેમ આવી છે. મારા જે બે પ્રોબ્લેમ હતા એ ઇસ્યુ સોલ્વ થઈ ગયા. મેં એકાઉન્ટ ખોલાવ્યું હતું બ્રેમ્પ્ટનમાં જ્યારે હું સ્ટાર્ટિંગમાં ત્યાં રહેવા ગયો હતો મારા મામાની સાથે, તો એમને મને હેલ્પ કરીને ખોલાવી આપ્યું હતું. તો પછી જે ક્રેડિટ કાર્ડ આવે એમાં એમને કંઈક મિસ્ટેક કરીને ક્રેડિટ કાર્ડ આવ્યું, પણ એ મેં પછી બધું જે હોય, અને અત્યારે આજે નવું ક્રેડિટ કાર્ડ લેવાનું તો લઈ લીધું. 2-3-4 દિવસ પહેલાં આવ્યો તો ત્યારે હું મારું પાસપોર્ટ લેવાનું ભૂલી ગયો હતો, તો મને એમને ક્રેડિટ કાર્ડ નહોતું આપ્યું, અને આજે આપી દીધું. ને બીજા 2-3 જે ક્વેરી હતી એ બી સોલ્વ થઈ ગઈ છે. તો GIC મતલબ કે તમે જે અહીંયા આવતા પહેલાં $10,000 ભરો તમને મંથલી પાછા મળતા હોય તે મને મળવાના બાકી હતા, તો એ બી મને આજે મળી ગયા છે. અને બીજી કંઈ ડિટેલ તો કહેવાની નથી, એના પહેલાંના વિડીયોમાં મેં બધી ડિટેલ કહી દીધી છે. હવે બસ સ્ટેશન પર બસની રાહ જોઉં અને પછી ઘરે જઉં, અને પછી કંઈક હોય તો બરાબર છે, બાકી જોઈએ. તો ફાઇનલી આવવા જવાનું મારું ફ્રીમાં થઈ ગયું છે. આમ તો અંદરના સ્ટેશનમાં ઉતરું છું, પણ આજે આ સાઈડથી આવ્યો એટલે બહારના સ્ટેશન પર ઉતરી ગયો, અને જસ્ટ હવે આ ફ્લેટમાં જઉં છું. આજે તમને આજે તમને ઉપરનો થોડો એક્સ્ટ્રા ભાગ દેખાય એ અમારા ફ્લેટ છે, અને અહીંયા જ બસ એકદમ નજીકમાં સ્ટેશન છે. અમારું નસીબ સારું છે કે ઘર બી એકદમ મસ્ત જગ્યા છે, કે જ્યાં આ બધા સ્ટેશન પણ નજીક છે અને બધા નાના નાના મોલ બી નજીક છે, તો ત્યાંથી શાકભાજીને બધું વગેરે અમે આરામથી ખરીદી શકીએ છીએ. અને સુપર મોલ બી અહીંયાથી બધું નજીક જ છે, અને સ્ટેશન પણ બધા નજીક જ છે. અહીંયા એક મગજ મારીને તમે ગમે ત્યાં વિડીયો બનાવો, આજુબાજુ આ તમારા સામે પણ ના જોવો ને, એમને કોઈ મગજ મારી ના હોય કે આપણે શું કરીએ, કહું આપણે સામે બી ના જોવો ને આપણે વિડીયોમાં પણ ના જોવે. હા, ને વાત આવી કોલેજની, આજે અમારે એક જ લેક્ચર છે અને એકાદ કલાક પછી સ્ટોર્મ આવવાનું છે એવું ઓનલાઈન બતાવે છે, તો એક લેક્ચર માટે કંઈ કોલેજ જવાની સ્પેશિયલ મને જરૂર લાગતી નથી. અમે બધા ફ્રેન્ડે નક્કી કરી, અમે બધા મિત્રો નક્કી કરી લીધું કે કોલેજ આજે જવાની જરૂર નથી. અને જેમ દરેક લોકો વિડીયો બનાવતો, તો દરેક લોકોનો વિડીયો એન્ડિંગ કરવાની અલગ સ્ટાઇલો છે. જેમ હું કરું છું, આપણે આ વિડીયોની એન્ડ કરી દઈએ અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ભારતમાંથી કી જય. ધન્યવાદ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.